विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स चैप्टर नंबर 9 गुणोत्तर श्रेणी एनी अंदर छे भाग नंबर 9। चलो विद्यार्थी मित्रों, आज विभाग ई ना दाखला नंबर आपणे 9 विषयनी वात करवाना छीए। तो विभाग ई दाखला नंबर 9 जोईए शुं कहेवा मांगे छे। एक बांधकाम व्यवसायनी कंपनीमां ग्राहकोने आकर्षवा फ्लेटनी एक योजना प्रस्तुत करे छे। आ योजना में ग्राहके प्रथम हप्ता में रुपया 10,000, प्रथम हप्तो एटले के एनी किंमत थशे प्रथम पद, तो लखी शकाशे तो ए बराबर केटला छे तमने 10,000 रुपया। त्यार पछी शुं कहे छे, रुपया चूकवाना ने त्यार पछीना दरेक वार्षिक हप्तानी रकम तेना अगाउना हप्ता, तेनो अगाउनो हप्तो छे बराबर 10,000, तेनी बमणी एटले के ગુણ્યા કેટલા કરવાના થશે? 2. તો બીજો હપ્તો કેટલાનો હશે તમારો? 10 × 2 એટલે કે 20,000. એવી રીતે આગળ 20 × 2 એટલે કે 40,000 આપવાની છે। તો 10 હપ્તા સુધીમાં ગ્રાહકે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 10 હપ્તા કહી દીધા એટલે કે S10ની કિંમત તમારે મેળવવાની છે। એનની કિંમત પણ આપી દીધી, હવે આમાં જુઓ એની કિંમત તો એ બરાબર 10,000। ત્યાર પછી આર બરાબર, તો આર બરાબર 20,000 ના છેદમાં 10,000 એટલે કે કિંમત કેટલી આવશે? 2. એસ શું કીધું છે તમને? કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે એટલે કે S10ની કિંમત તમને મળી। હવે જો આરની કિંમત 1 કરતાં વધારે છે, આરની કિંમત 1 કરતાં વધારે છે, તો સૂત્ર S10 બરાબર 1 અંશમાં આરની એન ઘાત માઇનસ 1 છેદમાં આર માઇનસ 1। હવે એની કિંમત તો 10,000, કાઉન્સમાં આરની કિંમત 2 ની 10 ઘાત માઇનસ 1 છેદમાં 2 માઇનસ 1। ચાલો 10,000 2 ની 10 ઘાત, તો 2 ની 10 ઘાત કરવાથી તમારી કિંમત આવશે 10 24 માઇનસ 1 છેદમાં 2 માઇનસ 1 એટલે કે કિંમત 1 આવશે। તો 10,000 કાઉન્સમાં 10 24માંથી 1 જાય એટલે કે 10 23 મળશે। હવે બંનેનો ગુણાકાર કરો તો તમારી ત્યાં કિંમત મળશે, કેટલી કિંમત મળશે? ચાલો S10 બરાબર 1,02,30,000 રૂપિયા મળે। ત્યાર એક બેન્કર પહેલી મિનિટમાં 128 નોટની ગણતરી કરે છે, તો એ બરાબર પહેલું પદ 128। ત્યાર પછી અને ત્યારબાદ તે દર મિનિટે અગાઉની મિનિટ કરતાં અડધી નોટો એટલે કે આરની કિંમત હશે, તો આર બરાબર 1/2। ગણતો જાય છે, જો 5 મિનિટમાં કેટલી નોટો ગણી હશે? 5 મિનિટ એટલે કે S5 ની કિંમત તમને આપેલી છે। હવે ચેક કરો, આરની કિંમત 1 કરતાં કેવી છે? નાની છે। આરની કિંમત 1 કરતાં નાની છે, તો સૂત્ર કયું આવશે? તો S5 બરાબર 1 − r·n·1 / r એની કિંમત એટલે કે 128 કાઉન્સમાં 1 − r એટલે કે 1/2 ની 5 ઘાત છેદમાં 1 − 1/2। ત્યાર પછી 128 1 − 5 ઘાત કરો, તો 5 ઘાત કરવાથી તમારી ત્યાં કિંમત તમને કેટલી મળશે? 5 ઘાત કરવાથી તમારી કિંમત મળશે 32। કેટલી મળશે? 32, તો 1/32 છેદમાં કિંમત આવશે 1/2 છેદનો છેદ અંશમાં જ આવશે
એટલે કે 128 ગુણ્યા 2 એક માઇનસ, અહીં લસા લઈ લઈએ આપણે 32 લસા લ્યો તમે, 32 માઇનસ 1, 32 એકા 32, 32 માઇનસ 1 એટલે કે 31, 128 ગુણ્યા 2, તો 128 ગુણ્યા 2 કરવાથી તમારી કિંમત મળશે તમને, અથવા બધા જ ગુણાકારમાં કિંમત છે તો પણ ઉડી જાય, 128 ગુણ્યા 2 ગુણ્યા 31 ના છેદમાં 32 કરવાથી S5ની કિંમત તમારી મળશે તમારી 248 નોટો. કેટલી મળશે? 248 નોટો.